કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને બધા? ઓકે, ચલો આજે આપણે ગુજરાતી વિષયમાં લખવાનું છે. ગુજરાતી વિષય એટલે તમારે બધાએ કઈ ચોપડી કાઢવાની? હા, આ ભૂરા કલરનું પુઠ્ઠું છે ને એવી ચોપડી કાઢવાની છે, બરાબર ને? એમાં તમારે આ નામ લખ્યું હોય ને તમારું, ત્યાંથી તમારે નોટ ખોલવાની, જાતે નોટ ખોલતા શીખી જવાનું છે. એક એક પેજ કરીને ખોલજો. આપણે શું શું ભણી ગયા છીએ? ઊભી લીટી, અડધું ગોળ, આડી લીટી, ઊંધું અડધું ગોળ, ક, માત્ર ક ઉપર ગોળ કરો, અને હવે આજે આપણે આ ડ પણ શીખી ગયા છીએ. હવે આજે આપણે શીખીશું ઠળિયાનો ઠ, બરાબર છે? એટલે આ પેજ બધાએ ખોલવાનું છે. જુઓ આ ચિત્ર બધાને દેખાય છે ને, એમાં મેડમે ઠળિયો દોરેલો છે. એની નીચે તમારે જુઓ, અહીંયા ચાર લીટીની અંદર મેડમે લખ્યું છે. નીચેનું પેજ લખવાનું નથી, ત્યાં મૂળાક્ષર બદલાઈ જાય છે. એટલે તમારે આજે શું લખવાનું છે? ઠળિયાનો ઠ, બરાબર ને? ચલો ચોપડી કાઢો, પાન ખોલી અને તૈયાર થઈ જાઓ, અને પછી બધા જ અહીંયા બોર્ડ પર ધ્યાન રાખશે. મેડમ શું કરે છે એ તમારે જોવાનું, પછી લખવાનું છે. સૌથી પહેલા આપણે શું ભણી ગયા? આ અડધું ગોળ, નીચે અડધું ગોળ ઉમેરી દઈએ, અંદર આડી લીટી કરી દઈએ, અને શું કહેવાય? યસ, કમળનો ક. સરસ. હવે ફરીથી અહીંયા ધ્યાન રાખજો, આ અડધું ગોળ કર્યું મેડમે, ફરીથી નીચે અડધું ગોળ કરી દીધું, અને શું કહેવાય? ડ, ડબ્બાનો ડ. ઓકે, હવે આજે આપણે ત્રીજો મૂળાક્ષર શીખી રહ્યા છીએ. એમાં તમારે શું કરવાનું છે? આ અડધું ગોળ, ફરીથી નીચે આ અડધું ગોળ, પછી આ જે છેડો છે ને, આ છેડાને પેન્સિલ ખસેડી દેવાની અને અહીંયા અડાડી દેવાની. જુઓ થઈ ગયો ઠળિયાનો ઠ. આજે આપણે ઠ, ઠળિયાનો ઠ લખવાનો છે. તમે બધા બોર ખાવ છો ને, બોરમાં શું હોય વચ્ચે? ઠળિયો હોય. ખજૂર ખાવ છો તમે તો એ ખજૂરમાં પણ ઠળિયો નીકળે, બરાબર ને? જાંબુ ખાવ છો તમે બધા તો જાંબુમાં પણ ઠળિયો નીકળે. એટલે કે એ ફળના બીજને શું કહેવામાં આવે છે? ઠળિયો. તો આપણે એનો પહેલો મૂળાક્ષર શું કહેવાય છે? ઠ. એટલે આપણે લખીશું ઠ, ઠળિયાનો ઠ. એક લીટી છોડીશું, ડબ્બાનો ડ કરી આ છેડાને આપણે અહીંયા અડાડી દીધો, થઈ ગયો ઠળિયાનો ઠ. ફરીથી એક લીટી છોડીશું, ફરીથી લખીશું ડબ્બાનો ડ અને મીંડું કરી દઈશું પાછળ, ઠ, ઠળિયાનો ઠ, ઠ, ઠળિયાનો ઠ, બરાબર? ફરીથી બીજી લાઈનમાં ઠ, ઠળિયાનો ઠ. ઠ ઉપરથી બીજું શું આવે શબ્દ? ઠંડી. શિયાળામાં શું લાગે તમને બધાને? ઠંડી લાગે ને? તો ઠંડીમાં પણ પહેલો અક્ષર ઠ આવે છે, તો ઠ, ઠંડીનો ઠ, ઠ, ઠંડીનો ઠ. ઠ ઉપરથી ઓછા શબ્દો છે, બરાબર? એટલે આપણે બોલતા જઈશું અને લખીશું ઠ. શું લખવાનું છે તમારે? ઠ. એક લીટી છોડવાની છે, એ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો, બરાબર છે? એક લીટી છોડીને લખો ને તો તમારું લખેલું બહુ સરસ દેખાય, બરાબર ને? જો મેડમે કેવું સરસ લખ્યું છે, આવું જ તમારે લખવાનું. એક લીટી છોડતું જવાનું, એક લીટીમાં લખવાનું. ઓકે, ચલો ફરીથી લખીશું અહીંયા ઠ, ઠળિયાનો ઠ, ઠ, ઠળિયાનો ઠ, ઠ, ઠંડીનો ઠ, ઠ, ઠીકરીનો ઠ. માટલું તૂટી જાય તો એમાંથી જેનો પાર્ટ હોય ને એને ઠીકરી કહેવાય, ઠ, ઠીકરીનો ઠ. ઓકે,
આવું સરસ લખી કાઢજો. તમારા જે પેજની અંદર મેડમે હેડિંગ મારેલા છે એ હેડિંગની નીચે નીચે એક એક લીટી છોડી અને આવી રીતે ચાર લીટીની અંદર લખીશું. અક્ષર ગંદા નહીં કાઢવાના, સરસ અક્ષર કાઢવાના, નાના નાના અક્ષર લખવાના, બે લીટીમાં એક મૂળાક્ષર નહીં લખવાનો, એક જ લીટીમાં લખાવવો જોઈએ અને એક લીટી છોડવાની છે, બરાબર? ચલો મેડમ લેસન ચેક કરશે અને ફરી મળીશું આપણે. બાય.